સ્ત્રી સુસંતીકરણ વિશેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે જે ટોપિકનો અભ્યાસ કરીએ છીએ જેનું નામ છે ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ, એની આપણે વાત કરતા હતા. એનામાં આપણે કે શૈક્ષણિક ક્ષેત્રની યોજનાઓ અને આર્થિક ક્ષેત્રની ગુજરાતમાં જે યોજનાઓ છે સ્ત્રી સશક્તિકરણ માટેની, એના વિશે આપણે જ્યારે મળેલા હતા ત્યારે વિસ્તૃતમાં ચર્ચા કરેલી હતી. આજે આપણે ચર્ચા કરવાની છે ગુજરાતમાં સ્ત્રીઓ માટેની આરોગ્ય ક્ષેત્રની યોજનાઓ, સામાજિક ક્ષેત્રની યોજનાઓ અને રમત ગમત ક્ષેત્રે સ્ત્રીઓને પ્રોત્સાહન આપવા, સ્ત્રીઓની પરિસ્થિતિ સુધરે સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે કે જે આ યોજનાઓ છે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. આપણે અગાઉ જે આપણે વાત કરી કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લિંગ પ્રમાણ ઓછું છે, સ્ત્રી સાક્ષરતા દર ઓછો છે, સ્ત્રીઓની પરિસ્થિતિ પુરુષોના પ્રમાણમાં કે જેટલી સમોવણી હોવી જોઈએ એટલી સ્ત્રીઓની પરિસ્થિતિ જોવા મળતી નથી. એટલે કે સ્ત્રી પણ કે પુરુષ સમોવણી બને એના ભાગરૂપે આપણી સરકારે ઘણી બધી યોજનાઓની બને અમલમાં મૂકેલી છે. તો એના વિશે આપણે વાત કરીએ તો પહેલે જે આપણે વાત કરીએ કે આરોગ્ય ક્ષેત્ર ગુજરાતની સ્ત્રીઓના આયુષ્યમાં વધારો થયા, ગર્ભવતી સ્ત્રીઓને પોષણ શ્રમ વ્યવસ્થિત આહાર મળે એના માટે આપની સરકારે જે ગુજરાતની સ્ત્રીઓનું સ્વાસ્થ્ય જળવાય અને એમના આયુષ્યમાં વધારો થાય, ગર્ભવતી મૃત્યુદરનું પ્રમાણ વધે, કન્યા કેળવણીનો દર વધે, તો આ બધી બાબતો માટે ગુજરાતમાં કે જાતિગત પ્રમાણ વ્યવસ્થિત છે એના માટે ઘણી બધી યોજનાઓ છે ગુજરાત સરકારે અમલમાં મૂકેલી છે કે જે જુદી જુદી યોજનાઓ દ્વારા સ્ત્રીઓનું આરોગ્ય જળવાય, શારીરિક માનસિક સ્વાસ્થ્ય સારું રહે અને સ્ત્રી મૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો થાય અને સ્ત્રીઓની સંખ્યા પુરુષ જેટલી જ બને તો જાતિગત અસમાનતા દૂર થાય એના માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે. હવે એની જે આપણે વાત મમતા યોજના, બેટી બચાવો યોજના, કસ્તુરબા
સમરસ મહિલા ગ્રામ પંચાયતની સાહેબ સમરસ મહિલા ગ્રામ પંચાયતની
સ્ત્રીઓ છે, એનું કારણ એ છે કે આપણી પૌરાણિક બંધ પૌરાણિક સમયમાં જે સ્ત્રીઓને રમતગમતનું સ્થાન આપવામાં નહોતું આવતું. પરિણામ શું છે કે રમતગમત ક્ષેત્રે સ્ત્રીઓ પાછળ, પણ આ જે વર્તમાન ક્ષેત્રે વર્તમાન સમયમાં પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જાય છે, સ્ત્રીઓ પણ રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં આગળ વધતી છે. તો આ રમતગમત ક્ષેત્રમાં કે સ્ત્રીઓ આગળ વધી શકે તો એના માટે ગુજરાતમાં જે અલગ અલગ આગળ વધી રહી છે ને આ